ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં. મતદાર માટે 26 લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન, જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું. શું તમે જાણો છો કે આ સ્યાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ સ્યાહીની શું વિશેષતાઓ છે? બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 25 દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે. આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે. 2 થી 4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી. કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે 26 લાખથી વધુ બોટલ તૈયાર કરી છે. મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરના રસ્તા પર પાણી પાણી, લોકોમાં ભારે રોષ. એક તરફ લોકો પાણી માટે ટળવળે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો. અહીં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો વેડફાટ થયો. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે. મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું. બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા. શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણની ફરિયાદ અને બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટના આ દ્રશ્યો. પાણીનો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. કલોલમાં બેફામ વાહન ચાલકે મહિલાને ટક્કર મારી, 4 દિવસમાં 3જો અકસ્માત. ગાંધીનગર કલોલમાં વાહન ચાલકો બેફામ બન્યા. રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી દીધી. વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઈ. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો. છતરાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસે અકસ્માતની આ ઘટના બની. મહત્વનું છે કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે. કલોલ છતરાલ હાઈવે પર 4 દિવસમાં 3જો અકસ્માત છે. આ જ હાઈવે પર 4 દિવસમાં 3 લોકોના મોત નિપજી ચૂક્યા છે. આ તરફ વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી. પોલીસે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેમની મંગેતર પકડી પાડ્યા હતા. કાર ચાલકે બ્રિજ પર બેઠેલા 4 લોકોને અડફેટે લેતા એકનું મોત થયું હતું. પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને આરટીઓની મદદ લીધી છે. પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. બંને વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુ કારે તકરાર ચાલતી હતી. આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ પૂરફાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો. કડીના એક ગામમાં હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થયા. હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે. મહેસાણાના કડીના મેડા આદર્જ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત 3જા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની મળી કુલ 28 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા. અને જે પ્રસંગે તમામ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના કર્યાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા. આ આયોજનમાં મુસ્લિમ દીકરીઓના લગ્ન તેઓના મુસ્લિમ સમાજની વિધિવિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી સ્વખર્ચે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરે છે. પ્રથમ વખત એક જ મંડપ નીચે 25 હિન્દુ સમાજની દીકરીઓના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવ્યા અને 3 મુસ્લિમ સમાજની દીકરી અને દીકરાઓના મુસ્લિમ સમાજની વિધિવિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા. મેડા આદર્જ અને આજુબાજુ ગામમાં મુસ્લિમ સમાજના લોકોને આ વાત સ્પર્શી જતા તેઓ નરેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કર્યાવરનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી. મહત્વનું છે કે સૌ પ્રથમ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓને એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. પીવાનું પાણી ન હોવાથી છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાં પશુઓની હાલત કફોડી. 100 ગામના પશુઓ નિરાધાર બન્યા. ઉનાળો આવતા જ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ બેહાલ થઈ જાય છે. પાણીની તંગી એટલી હદે અંદાજે 100 ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા. આટલું જ નહીં, અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મૂંગા પ્રાણીઓને ટળવાળવાનો વારો આવ્યો છે. કાલજાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું જળસંકટ ઊભું થયું છે. સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે, જેથી મૂંગા પશુઓ માટે ઘાસચારાનો સવાલ પણ વિકટ બની ગયો છે. માણસોને પણ પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે, ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે. જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે, દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત આ તંત્રને ધ્યાને નથી આવી. અહીંના લોકોનું એવું કહેવું છે કે ગમે તેમ કરીને તેમના પશુઓને
જીવ બચાવવાનો તેઓ પ્રયાસ કરે છે. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક પશુઓના મોત પણ થઈ જાય છે. ચોમાસા પહેલા જો પરત આવે તો તેમનું નસીબ. પશુઓને છોડીને તેઓ પોતાના પરિવાર સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહે છે. અહીંના લોકોનું કહેવું છે કે રોજગારી માટે અહીં કોઈ વ્યવસ્થા ન હોય, ના છૂટકે તેઓએ પલાયન કરવાની પરિસ્થિતિ અથવા તો માદરે વતન જવું પડે તેવી સ્થિતિ છે. ભર ઉનાળે ભાવનગરના ચેકડેમ જર્જરિત હાલતમાં, અંતરિયાળ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ. કાળઝાળ ગરમીમાં ડેમના તળિયા દેખાવા લાગે છે, જેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. પરંતુ ભાવનગરમાં વાત જરા જુદી છે. અહીં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં ફેરવાયા છે. ભાવનગર જિલ્લામાં 15,000થી વધુ નાના મોટા ચેકડેમો બાંધવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મોટાભાગના ચેકડેમો તો તૂટી ગયા છે, જ્યારે અનેક ચેકડેમો જર્જરિત હાલતમાં છે. ડેમ જર્જરિત હોવાથી ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે. ભાવનગરમાં મોટાભાગના ડેમ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વેડફાઈ રહ્યું હોવાનો સ્થાનિકોનો મત છે. હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ હજુ તૂટેલી હાલતમાં છે, જેથી સ્થાનિકો જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણીના તળ ઊંચા આવશે, જેથી પાણીનો પ્રશ્ન હલ થશે, સાથે ખેતી માટે પણ ફાયદો થઈ શકે તેમ છે. કાળઝાળ ગરમીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ગયા છે, તો અબોલ પશુ પક્ષી અને પ્રાણીની કેવી દશા થતી હશે એ વિચારી શકાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા અનેક પ્રકલ્પોમાંનું એક જંગલ સફારી પાર્ક છે, જ્યાં આ કાળઝાળ ગરમીથી પ્રાણીઓ અને પશુ પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી, સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દેશ વિદેશના તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે. તમામ પ્રાણીઓનું રોજેરોજ ટેમ્પરેચર માપવામાં આવે છે, સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરો લગાડવામાં આવ્યા છે. ઉનાળુ વેકેશનમાં રોજના 20,000-25,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે, ત્યારે સફારી પાર્કના મહેમાનોને ગરમીની અસર ન થાય તે માટે ખાસ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. ડોલર સામે રૂપિયો ઘગડતા અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો, જહાજોની સંખ્યામાં ઘટાડો થયો. ભાવનગરના અલંગ શિપયાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ ફરી વાર મંદીમાં સપડાયો છે. ડોલર સામે રૂપિયો ગગડતા તેમજ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની અસર અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડી છે. અહીંના ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સડવડાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો છે. પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા. સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યતઃ તમામ સહાયતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ગાડી પાટે ચડવા દેતી નથી. અનેક પ્રશ્નોથી ઘેરાયેલ અલંગ યાર્ડ માટે એક સાધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે આંતરરાષ્ટ્રીય શિપિંગ જાયન્ટ MSC દ્વારા તેઓના જૂના 45 જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણ અર્થે વેચવા માટે મોકલવાની યોજના છે, અને તેના માટે દસ્તાવેજીકરણ, સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશ બાયરોમાં પણ ચાલી રહી છે. પણ ડોલર સામે રૂપિયો ગગડતા અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતા વધુ રાહ જોવી પડી શકે છે. અમદાવાદમાં દીક્ષા પહેલા વર્ષિદાનનો વરઘોડો નીકળ્યો, બેન્ડ બાજા હાથી ઘોડાએ આકર્ષણ જમાવ્યું. અમદાવાદના રાજમાર્ગ પર 35 મુમુક્ષુની રથયાત્રા નીકળી. દીક્ષા લેતા પહેલા અંતિમ શણગાર સજ્યો. લગભગ 7 કિલોમીટરની ભવ્ય યાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબની નૃત્યની ઝાંખી જોવા મળી. શહેરના રાજમાર્ગ પર એક સાથે 35 મુમુક્ષની ભવ્ય 7 કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી. 5 દિવસીય દીક્ષા મહોત્સવના 4th દિવસે મુમુક્ષુની અમદાવાદ શહેરના માર્ગો ઉપર ભવ્ય રથયાત્રા યોજાઈ, જેમાં દીક્ષા લેનાર 35 મુમુક્ષુ મોહમાયા મૂકીને દીક્ષા લેતા પહેલા અંતિમ વાર શણગાર સજ્યો હતો. 35 મુમુક્ષ સહિત તેમના પરિવારજનો અને 400થી વધુ સાધુ સાધ્વીઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા. શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબની નૃત્યની શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર વધ્યું હતું. મહત્વનું છે કે જૈન ધર્મમાં અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિવારણ 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષો સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે, જેને શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના 22 એપ્રિલના રોજ બનશે. 11 વર્ષની ઉંમરમાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષો સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરવાના છે. આ મુમુક્ષોના મહાભિનિષ્ક્રમણ નિમિત્તે 5 દિવસના ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં દુનિયાભરના ખૂણે ખૂણેથી આશરે હજારો શ્રદ્ધાળુઓ જૈનો હાજર રહ્યા છે. જામનગરમાં મહાવીર ભગવાનનો જાજરમાન જન્મદિવસ ઉજવાયો, ભવ્ય શોભાયાત્રા નીકળી.
જામનગરમાં મહાવીર ભગવાનનો 2622માં જન્મદિવસ નિમિત્તે વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી. છોટી કાશી ગણાતા જામનગરમાં સૌ પ્રથમ વખત જગત શેખર મહારાજજીની આગેવાનીમાં મહાવીર સ્વામી ભગવાનના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. જૈન કલ્યાણ નિમિત્તે વહેલી સવારથી જ જામનગર શહેરમાં વસતા તમામ જૈન સમુદાયના લોકો રથયાત્રામાં જોડાયા. આ ઉપરાંત જૈન યુવા સંગઠનમાંથી પણ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા. આ શોભાયાત્રામાં જૈન સમાજના સાધુ સાધ્વીઓ ઉપરાંત જૈન જૈનેતર મોટી સંખ્યામાં જોડાયા. શોભાયાત્રાનો વરઘોડો પેલેસ દેરાસર ખાતે પહોંચ્યો, જ્યાં મહારાજ સાહેબોના વ્યાખ્યાનો યોજાયા. મહુડાના વૃક્ષો બન્યા રોજગારીનું સાધન, છોટાઉદેપુર પંથકના આદિવાસીઓ આર્થિક પગભર થયા. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે રોજગારીનું સૌથી મોટું સાધન બની રહ્યા છે. આદિવાસીઓના કલ્પવૃક્ષ તરીકે ગણાતો મહુડો આજે છોટાઉદેપુર જિલ્લામાં 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા મહુડાના ફૂલો વીણી તેનું વેચાણ કરી ગ્રામજનો આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે. જિલ્લાના જંગલોમાં આશરે 2 લાખથી વધુ મહુડાના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આ ફૂલો આયુર્વેદિક દવા માટે અત્યંત ઉપયોગી છે. મહુડાને એક વૃક્ષ પરથી 100 કિલોથી પણ વધારે ફૂલ મળે છે, જેના પ્રતિમણ રૂપિયા 800 થી 1200 રૂપિયા મળે છે, જેનાથી આદિવાસીઓ નાણાકીય આવક ઊભી કરે છે. મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં જંગલ વિસ્તારમાં વધુ હોય ત્યાં મહુડાના મોટા મોટા ઝાડ આવેલા છે. ખાસ કરીને મહુડાના ઝાડ અમુક ખેડૂતોના ખેતરમાં વધારે હોય છે. જંગલ વિસ્તારમાં હાલમાં મહુડાના ઝાડ ઉપર ફૂલ આવતા આ ફૂલ વીણવા માટે વહેલી સવારથી લોકો જંગલમાં પહોંચી જાય છે. શિયાળાની ઋતુ પૂરી થતા ઉનાળાની ઋતુમાં મહુડાના ઝાડ પર ફૂલ આવે છે. આ ફૂલ ઘણીવાર મહુડાના ઝાડ ઉપરથી રાત્રિના સમયે નીચે પડી જતા હોય છે, જેને અહીં આ વિસ્તારમાં રાત ગોળ મહુડી કહેવાય છે. આદિવાસીઓની પરંપરા મુજબ અને વારસાઈમાં મળેલા મહુડાને એક વૃક્ષ પરથી 100 કિલોથી પણ વધારે ફૂલ મળે છે, જ્યારે ડોળી 200 કિલો જેટલી થતી હોય છે. અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. ચૈત્રી પૂનમ પહેલા મોટી સંખ્યામાં ભક્તો અંબાજી તરફ ઉમટ્યા. 2 દિવસ બાદ ચૈત્રી પૂનમ છે, તેના પગલે આજે 13 થી પણ અંબાજી મંદિરમાં ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, સવારથી જ અંબાજી મંદિરનું ચાચર ચોક લાલ ધજા પતાકાઓથી લહેરાઈ ગયું. અનેક શ્રદ્ધાળુઓ નાની મોટી ધજા લઈ માં અંબેના મંદિરે પહોંચ્યા હતા ને ગરબે રમતા જોવા મળ્યા. આજે અંબાજી મંદિરમાં 21 ઉપરાંત નાની મોટી અને 52 ગજની ધજાઓ ચઢાવવામાં આવી. ચાચર ચોકમાં ભક્તો ધજાઓ લઈને આવી પહોંચતા વાતાવરણ ભક્તિમય બન્યું. આમ તો પૂનમે જ ભક્તોનો ભારે મેળાવડો જોવા મળતો હોય છે, પણ પૂનમના દિવસે ભારે ભીડભાડ હોવાથી શ્રદ્ધાળુઓ હવે બને એટલા વહેલા દર્શન કરી લેવાનું યોગ્ય માની રહ્યા છે. વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો સાથે સંઘ અંબાજી પહોંચી રહ્યા છે. આ સંઘમાં નાના બાળકોથી લઈને મોટેરાઓએ શ્રદ્ધા સાથે યાત્રાધામ અંબાજી આવ્યા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ શ્રદ્ધાળુઓ જરા પણ ડગ્યા વગર માં અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. કોઈ ધજા લઈને આવ્યું તો કોઈ આસ્થા સાથે આવી પહોંચ્યું. બીજી તરફ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. નવસારીમાં ચીખલી પાસે ગોજારો અકસ્માત સર્જાયો. એક સાથે 3 ગાડીઓનો અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી કારને અડફેટે લેતા અકસ્માત થયો. અકસ્માતમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 8 મહિનાની એક બાળકી અને 9 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ચીખલી પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટના ધોરાજીમાં ગત 10 એપ્રિલે એક ગંભીર અકસ્માત થયો હતો. જે ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા, જેને લઈ મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવા ધોરાજીના એમએલએ મહેન્દ્ર પાડલિયાએ સીએમને પત્ર લખીને રજૂઆત કરી, જેને લઈ આવનાર દિવસોમાં ઝડપી સહાય અપાય તે દિશામાં તેઓ કામ કરશે તેવી વાત મહેન્દ્ર પાડલિયાએ કરી હતી. ભરૂચના ડંકારિયા ગામે તસ્કરો 30 લાખની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા. પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે સમયે તકનો લાભ લઈ તસ્કરો મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરો મકાનના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કરી 45 તોલા સોનાના દાગીના અને 4,65,000 રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો જૂનાગઢ તંત્રએ હાથ ધર્યા છે. જૂનાગઢના માંગરોળમાં મુખ્ય ચૂંટણી અધિકારી કમ કલેક્ટરે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ડીડીઓ, ટીડીઓ, ખારવા સમાજના 500 જેટલા ભાઈઓ બહેનો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બોટ મારફતે દરિયામાં પહોંચી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો. હું ચોક્કસ મતદાન કરીશ તેવી સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુને વધુ મતદાન કરે અને ફરી એકવાર જંગી લીડ સાથે
ભાજપ સરકાર શાસનમાં આવે તેવા પ્રયત્નો કરવા લોકોને આહવાન કરવામાં આવ્યું. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જનમેદની પણ ઊંચી હતી. આપણે જણાવી દઈએ કે હાલમાં વિધાનસભાની 5 પેટા ચૂંટણી પણ થવાની છે, લોકસભાની ચૂંટણી સાથે, જેમાંની એક ખંભાતની પણ બેઠક છે, જેમાંથી ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચિરાગ પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સુરત લોકસભા બેઠકના હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. અનેક નાટકીય ઉતાર ચઢાવ અને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. આ સાથે જ મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે, ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે. અગાઉ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ ઉઠાવ્યો હતો વાંધો, જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી, જે બાદ બીજા દિવસે એટલે કે રવિવારની સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો. ટેકેદારો હાજર ન થતા ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું. નિલેશ કુંભાણી તો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા હતા. ચૂંટણી અધિકારીએ એક દિવસનો સમય આપ્યો છતાં પણ ટેકેદારો ન પહોંચતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું, ત્યારે હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે 4 ટેકેદારો ફરી ગયા અને હાજર ન રહ્યા, ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ કરાયું. આ જાહેરાત બાદ નિલેશ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી. જોકે તેમણે